नमस्कार मित्रों, महादेव हर पुण्य पवित्र शिवजी ने प्रिय एवं आ श्रावण मास एम अपने शिवपुराण की कथा एटले शिव कथा सांभळी रह्या छीए। शिवलिंग की स्थापना एना लक्षणों अने पूजन की विधिनु वर्णन तथा शिवपद की प्राप्ति करावनारा सत्कर्मों विवेचन। ऋषि मुनिए पूछ्यूं के हे सुतजी, शिवलिंग ने स्थापना केवी रीते करवी जोईए, एनु लक्षण शुं छे, एनी पूजा केवी रीते करवी जोईए, क्या देश काल में पूजा करवी जोईए अने क्या द्रव्य द्वारा एनु निर्माण थवुं जोईए। त्यारे सुतजी कहे छे के हे महर्षिओ, हूँ आप सौने माटे आ विषयनु वर्णन करूँ छूं, ते ध्यान दईने सांभळो અને સમજો। અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં નદી વગેરેના કિનારે પોતાની રુચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે। પાર્થિવ દ્રવ્યથી, જળમય દ્રવ્યથી અથવા તેજસ પદાર્થથી સ્વયંની રુચિ અનુસાર કલ્પોમાં કહ્યા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજાનો પૂરેપૂરો લાભ મળે છે અને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે। સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે। જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો તેને માટે નાનું સરખું શિવલિંગ અથવા વગેરે શ્રેષ્ઠ મનાય છે। જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે। ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સહિત સ્થાપના કરવી જોઈએ। શિવલિંગની પીઠ એટલે કે મંડળાકાર ચોરસ, ચોકોર, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પાતળો એવો આકાર હોવો જોઈએ। આ પ્રકારે લિંગ પીઠ મહાન રૂપ આપનાર છે। પહેલા માટીથી, પથ્થર વગેરે અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ। જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથી પીઠ પણ બનાવવી જોઈએ। આ જ સ્થાવર એટલે કે અચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગની વિશેષ વાત છે। ચર એટલે કે ચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગમાં પણ લિંગ અને પીઠનું ઉપાદાન એક જ હોવું જોઈએ, પરંતુ બાણ લિંગ માટે આ નિયમ નથી। લિંગની લંબાઈ નિર્માણ કરતા અથવા સ્થાપના કરાવનાર યજમાનના 12 આંગળ જેટલી હોવી જોઈએ। આવા શિવલિંગ જ ઉત્તમ કહેવાય છે। આથી ઓછી લંબાઈ હોય તો ફળ ઓછું મળે છે, પણ જો વધારે હોય તો દોષની કોઈ વાત નથી। ચરલિંગમાં પણ આવો જ નિયમ છે। તેની લંબાઈ ઓછામાં ઓછી કરતાના 1 આંગળ બરાબર હોવી જોઈએ। એથી નાની હોય તો ફળ ઓછું મળે છે, પણ વધારે હોય તો દોષની કોઈ વાત નથી। યજમાન માટે જરૂરી છે કે એક વિમાન અથવા દેવાલય બનાવડાવે જે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય। એનું ગર્ભગૃહ બહુ જ સુંદર, સુદૃઢ અને તક્તા જેવું સ્વચ્છ હોવું જોઈએ। એને 9 પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલ જોઈએ। એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ 2 દિશામાં 2 મુખ્ય દ્વાર હોવા જોઈએ। જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચેના ખાડામાં નીલમ, લાલ વૈદુર્ય, શ્યામ, મરકત, મોતી, મૂંગા, ગોમેદ અને હીરા આ 9 રત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે રાખવા જોઈએ। સદ્યો જાત વગેરે 5 વૈદિક મંત્રો દ્વારા શિવલિંગનું 5 સ્થાનમાં ક્રમશઃ પૂજન કરીને અગ્નિમાં હવેશ્યની અનેક આહુતિ આપવી જોઈએ। આ મંત્રો જે વૈદિક મંત્રો છે એ છે ઓમ સદ્યોજાતમ પ્રપદ્યામી,
सद्योजाताय वै नमो नमः। भवे भवे नाति भव भव सुमां भवद्भवाय नमः। ओम वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः। सर्वभूतदमनाय नमो मनोन्मदाय नमः। ओम घोरेभ्यो थघोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ओम ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणोधिपते ब्रह्मा शिवो मेऽस्तु सदा शिवो मम। आ मंत्रों द्वारा इने राखवा जोईए। त्यार बाद पूजा करीने अग्निमा हविष्यनी अनेक आहुति आपी अने परिवार सहित मारी पूजा करीने गुरु स्वरूप आचार्य ने धन तथा भाई बंधुओं ने इच्छित वस्तु आपीने संतुष्ट करवा याचकों ने जड़ एटले के सुवर्ण गृह ने भू संपत्ति थी तथा चेतन एटले के गाय वगैरह ने वैभव प्रदान करवो जोईए। स्थावर जंगम बधा जीवों ने यत्नपूर्वक संतुष्ट करीने ए खाड़ा में सुवर्ण तथा नव प्रकार रत्नों राखीने सद्यो जातादि वैदिक मंत्रों उच्चारण करीने परम कल्याणकारी महादेवजीनु ध्यान धरव जोईए। त्यार पछी नाद घोषथी युक्त महामंत्र ओमकार उच्चारण करीने पेला खाड़ा में शिवलिंगनी स्थापना करीने एने पीठथी संयुक्त करवू जोईए। आ रीते पीठयुक्त शिवलिंगनी स्थापना करीने एने नित्य लेप एटले के एमां चंदननो लेप भेगो करीने तेने स्थिर करी देवू। आ रीते त्यां परम सुंदर मूर्तिनी स्थापना करवी जोईए। सारांश ए छे के भूमि संस्कार वगैरह बधी विधि जे शिवलिंगनी प्रतिष्ठा माटे करी छे तेवी ज मूर्ति प्रतिष्ठा माटे पण करवी जोईए। फरक मात्र एटलो छे के लिंग प्रतिष्ठा माटे प्रणव मंत्रना उच्चारणनुं विधान छे परंतु मूर्तिनी प्रतिष्ठा पंचाक्षर मंत्रथी करवी जोईए। જ્યાં શિવલિંગની પ્રતિષ્ઠા થઈ છે ત્યાં પણ ઉત્સવ માટે બહાર શોભાયાત્રા કાઢવાના નિમિત્તે મૂર્તિ રાખવી પણ જરૂરી છે। મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે એનું ગ્રહણ ગુરુજનો દ્વારા થવું જોઈએ। બાહ્ય મૂર્તિ લેવા માટે યોગ્ય તે જ છે જે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય। આ પ્રકારે લિંગમાં અને મૂર્તિમાં પણ કરેલી મહાદેવજીની પૂજા શિવપદ પ્રદાન કરનારી હોય છે। સ્થાવર અને જંગમ એમ બે ભેદથી લિંગ પણ બે પ્રકારના કહ્યા છે। વૃક્ષ લતા વગેરેને સ્થાવર લિંગ કહે છે અને કૃમિ કીટ વગેરેને જંગમ લિંગ કહે છે। સ્થાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ અને જંગમ લિંગને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવા ઉચિત છે। સ્થાવર જંગમ જીવોને સુખ પમાડવામાં અનુરક્ત રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે એવું વિદ્વાન પુરુષો કહે છે। આમ ચરાચર જીવોને ભગવાન શંકરના પ્રતીક માનીને એમની પૂજા કરવી આ રીતે મહાલિંગની સ્થાપના કરીને વિવિધ ઉપચારો દ્વારા એમનું પૂજન કરવું પોતાની શક્તિ અનુસાર નિત્ય પૂજા કરવી જોઈએ। દેવાલયની પાસે ધ્વજારોપણ વગેરે કરવું જોઈએ। શિવલિંગ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે અથવા ચરલિંગમાં 16 ઉપચારો દ્વારા એટલે કે 1600 પ્રચાર દ્વારા યથોચિત ક્રમશઃ પૂજન કરવું જોઈએ। આ પૂજન પણ શિવપદ પ્રદાન કરનારું છે એમાં આવાહન આસન અર્ઘ્ય પાદ્ય પાદ્યંગ આચમન અભ્યંગ સ્નાન વસ્ત્ર અને યજ્ઞોપવિત ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ સમર્પણ નિરાજન એટલે કે આરતી અને નમસ્કાર અને વિસર્જન આ 16 ઉપચાર છે।
અથવા અર્ઘ્યથી લઈને નૈવેદ્ય સુધી વિધિવત પૂજન કરું. અભિષેક, નૈવેદ્યો, નમસ્કાર અને તર્પણ આ બધું યથાશક્તિ નિત્ય કરવું. આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે. અથવા કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, દેવતા દ્વારા સ્થાપિત શિવલિંગમાં, સ્વયંભૂ પ્રગટ થયેલ સ્વયંભૂ શિવલિંગમાં તથા પોતાના દ્વારા નૂતન સ્થાપિત કરેલા શિવલિંગમાં પણ ઉપચાર સમર્પણપૂર્વક જેમ બતાવ્યું છે તેમ પૂજન કરવાથી અથવા પૂજન સામગ્રી આપવાથી ઉપર્યુક્ત સમગ્ર ફળ પ્રાપ્ત કરી લેવાય છે. ક્રમશઃ પરિક્રમા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદને પ્રાપ્ત કરાવે છે. જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો પણ એ કલ્યાણપ્રદ છે. માટી, લોટ, ગાયનું છાણ, ફૂલ, કરેલનું પુષ્પ, ફળ, ગોળ, માખણ, ભસ્મ અથવા અન્નથી પણ પોતાની રુચિ અનુસાર શિવલિંગ બનાવીને તદનુસાર એનું પૂજન કરવામાં આવે અથવા દરરોજ 10,000 પ્રણવ મંત્રો એટલે કે ઓમકારનો જપ કરે અથવા બંને સંધ્યા કાળે 1,000 પ્રણવનો જપ કરવો જોઈએ. આ ક્રમ પણ શિવપદની પ્રાપ્તિ કરાવનારું છે. જપકાળમાં મકારાંત પ્રણવનો ઉચ્ચાર મનની શુદ્ધિ કરનાર હોય છે. સમાધિમાં માનસિક જપનું વિધાન છે તથા અન્ય સર્વ સમયમાં ઉપાંશુ જપ કરવો જોઈએ. મંત્ર અક્ષરોને એટલા ધીમા સ્વરે ઉચ્ચારણ કરવું કે એનો બીજો કોઈ સાંભળી ન શકે આવા જપને ઉપાંશુ જપ કહે છે. એ પ્રમાણે નાદ અને બિંદુથી યુક્ત ઓમકારના ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે. જો દરરોજ આદરપૂર્વક 10,000 પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવામાં આવે અથવા બંને સંધ્યા સમયે 1,000 જ જપ કરવામાં આવે તો એને શિવપદની પ્રાપ્તિ કરાવનાર સમજવું જોઈએ. બ્રાહ્મણોને માટે આદિમાં પ્રણવથી યુક્ત પંચાક્ષર મંત્ર સારો મનાયો છે. કલશથી સ્નાન, મંત્રની દીક્ષા, માતૃકાળોના ન્યાસ, સત્યથી પવિત્ર અંતકરણવાળા બ્રાહ્મણ તથા જ્ઞાની ગુરુ આ સર્વેને ઉત્તમ મનાયા છે. બીજા માટે ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવું એવું વિધાન છે. દ્વિજથી ભિન્ન હોય એમને માટે અંતમાં નમઃ પદના પ્રયોગની વિધિ છે એટલે શિવાય નમઃ આમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્ત્રીઓ માટે પણ ક્યાંક ક્યાંક વિધિપૂર્વક નમઃ અંત ઉચ્ચારણનું વિધાન છે. અર્થાત સ્ત્રીઓએ પણ શિવાય નમઃ એવો જપ કરવો જોઈએ. કોઈ કોઈ ઋષિ બ્રાહ્મણની સ્ત્રીઓ માટે નમઃ પૂર્વક શિવાયના જપની અનુમતિ આપે છે એટલે તેઓ પણ નમઃ શિવાયનો જપ કરે. પંચાક્ષર મંત્રના 5 કરોડ જપ કરીને મનુષ્ય ભગવાન સદાશિવ સમાન થઈ જાય છે. 1, 2, 3 અથવા 4 કરોડ જપ કરવાની ક્રમશઃ કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા મહેશ્વરનું પદ પ્રાપ્ત થાય છે. અથવા મંત્રમાં જેટલા વર્ણ હોય, જેટલા અક્ષરો હોય એના અલગ અલગ 1,00,000 જપ કરે અથવા બધા વર્ણોને એક સાથે જેટલા વર્ણ હોય 1,00,000 જપ કરે. આ પ્રકારના જપને શિવપદની પ્રાપ્તિ કરાવનારા સમજવા જોઈએ. જો 1,000 દિવસમાં દરરોજ 1,000 જપના ક્રમથી પંચાક્ષર મંત્રના 10,00,000 જપ પૂરા થઈ જાય અને પ્રતિદિન બ્રાહ્મણ ભોજન કરાવાય તો એ મંત્રથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થવા માંડે છે. બ્રાહ્મણો માટે જરૂરી છે કે તે દરરોજ સવારે 1,008 વાર ગાયત્રીનો જપ કરે. આવું કરવાથી ગાયત્રી ક્રમશઃ શિવપદને પ્રાપ્ત કરાવનારી બને છે. વેદ મંત્રો અને વૈદિક સૂક્તોનો પણ નિયમપૂર્વક જપ કરવો જોઈએ. વેદોનું પારાયણ પણ શિવપદને અપાવનારું છે. અન્યોન્ય જે બીજા મંત્રો છે એમાં પણ જેટલા વર્ણ છે 1,00,000 જપ કરો. આ રીતે જે યથાશક્તિ જપ કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરી લે છે. પોતાની રુચિ અનુસાર કોઈ એક મંત્રને અપનાવીને મૃત્યુ પર્યંત પ્રતિદિન એનો જપ કરવો જોઈએ અથવા
ઓમ આ મંત્રનો દરરોજ 1000 વાર જપ કરવો જોઈએ। આવું કરવાથી ભગવાન શિવની આજ્ઞાથી સંપૂર્ણ મનોરથની મનોરથોની સિદ્ધિ થાય છે, એટલે કે બધા જ મનોરથ પરિપૂર્ણ થાય છે। જે માણસ ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા બગીચો બનાવે તથા શિવ સેવાના કાર્ય માટે મંદિરમાં કચરો વાળવાની વ્યવસ્થા કરે છે, તે આ પુણ્ય કર્મને કરીને શિવપદને પ્રાપ્ત કરી લે છે। ભગવાન શિવનું જે કાશી આદિ ક્ષેત્ર છે તેમાં ભક્તિપૂર્વક નિત્ય નિવાસ કરવો, આ નિવાસ જળ ચેતન સર્વને ભોગ અને મોક્ષ પ્રદાયક છે। તેથી વિદ્વાન પુરુષે ભગવાન શિવના ક્ષેત્રમાં આ મરણ નિવાસ કરવો જોઈએ। પુણ્ય ક્ષેત્રમાં સ્થિત વાવ કુવો અથવા તળાવ વગેરેને શિવગંગા સમજવા જોઈએ। ભગવાન શિવનું એવું વચન છે, ત્યાં સ્નાન દાન અને જપ કરીને મનુષ્ય ભગવાન શિવને ઉપલબ્ધ થઈ જાય છે। તેથી મૃત્યુ પર્યંત શિવ ક્ષેત્રનો જ આશ્રય લઈને રહેવું જોઈએ। જો કોઈ શિવ ક્ષેત્રમાં પોતાના કોઈ મૃત સંબંધીનો અગ્નિ સંસ્કાર, દશા શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, સપિંડીકરણ અથવા વાર્ષિક શ્રાદ્ધ કરે છે, અથવા કોઈ વાર ક્યારેક શિવના ક્ષેત્રમાં પોતાના પિતૃઓનું પિંડદાન કરે છે, તે તત્કાલ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં શિવપદને પ્રાપ્ત કરે છે। અથવા શિવના ક્ષેત્રમાં 7, 5, 3 અથવા 1 રાત નિવાસ કરી જ લેવો જોઈએ। આવું કરવાથી પણ શિવપદની પ્રાપ્તિ થાય છે। લોકમાં પોતપોતાના વર્ણને અનુરૂપ સદાચારનું પાલન કરવાથી પણ મનુષ્યને શિવપદની પ્રાપ્તિ થાય છે। વર્ણાનુકૂળ આચરણથી તથા ભક્તિભાવથી તે પોતાના સત્કર્મનું અતિશય ફળ મેળવે છે। કામનાપૂર્વક કરેલા કર્મનું ઈચ્છિત ફળ શીઘ્ર જ મળી જાય છે। નિષ્કામ ભાવથી કરેલું સારું કર્મ સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવે છે। દિવસના 3 વિભાગ હોય છે, પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાલ। આ 3 કાળમાં એક એક પ્રકારના કર્મનું સંપાદન થઈ શકે છે। સવારે શાસ્ત્ર વિહિત નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાનો સમય જાણવો, મધ્યાહ્ન કાળને સકામ કર્મને માટે ઉપયોગી છે એમ જાણવું, અને સાયંકાલ શાંતિ કર્મ માટે ઉપયુક્ત છે, ઉચિત છે એમ સમજવું। આ રીતે રાતના પણ સમયનું વિભાજન કરવામાં આવ્યું છે। રાતના 4 પ્રહરમાં જે વચલા 2 પ્રહર છે તેમને નિશ્ચિત કાળ કહ્યા છે। વિશેષતઃ એ સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ એટલે કે ઈચ્છિત ફળને આપનારી છે। આવું જાણીને કર્મ કરવાવાળો મનુષ્ય યથોક્ત ફળનો ભાગી બને છે। કલિયુગમાં તો કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે। પોતપોતાના અધિકાર અનુસાર કહ્યા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરનારો પુરુષ જો સદાચારી હોય અને પાપ ભીરુ હોય તો, એટલે કે પાપથી ડરતો હોય, બીતો હોય, તો તેને તે કર્મના પૂરેપૂરા ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે। ત્યારે ઋષિ મુનિએ કહ્યું કે હે સુતજી, પુણ્ય ક્ષેત્ર ક્યાં ક્યાં છે જેમનો આશ્રય લઈને બધા સ્ત્રી પુરુષો શિવપ્રદ પ્રાપ્ત કરી લે છે, એ હવે અમને જણાવો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।